રૂપાલા સામે રાજપૂત સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો છે, ત્યારે વિરોધ પ્રદર્શિત કરનારા 40 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બોડેલીમાં પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે, જેમાં પોલીસે વિરોધ કરનાર 40 જેટલા લોકોની અટકાયત કરી છે, જેમાં રાજપૂત સમાજની વાડીથી અલીપુરા 4 રસ્તા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની વાડીથી અલીપુરા 4 રસ્તા સુધી રેલી નીકાળી વિરોધ નોંધાવ્યો છે, જેમાં વિરોધ દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યો છે. વિરોધ કરનાર 40 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે, તેમજ લોકોને પોલીસ મથકે લઈ જવાયા છે. ભાજપના રાજકોટ બેઠક પરના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ઉત્પન્ન થયેલ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન ઉપર ક્ષત્રિય સમાજ પાસે 3 વાર માફી પણ માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો જરા પણ પાછીપાની કરવાના મૂળમાં નથી. ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સામે રાજ્યના વિવિધ સ્થળો ઉપર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે કેટલાય ગામની બહાર બોર્ડ તથા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં તેમણે ચીમકી આપતા કહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. અમે આજ રોજ રૂપાલાના વિરોધમાં આવેલા છે, જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો, જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ. સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા આ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર રાજપૂત સમાજના યુવાનો તેમજ બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે ગુજરાત પબ્લિક એક્ટ મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યાએ લઈ જઈએ છીએ. કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી છે.